नमस्कार मित्रों, आ चैनल में तमारु स्वागत छे। आज आपणे आ वीडियो में धोरण 10 नू एकम कसोटी नू विज्ञान विषय नू पेपर सोल्यूशन जोवाना छे। संपूर्ण पेपर सोल्यूशन तमे जवाब साथे मळी जशे। जो तमे आ चैनल पर नवा होय गौरांग दामोद चैनल ने सब्सक्राइब करी लेजो, कारण त्यां दरेक प्रकारना पेपर सोल्यूशन सौथी पहेला तमने मळता रहेशे अने संपूर्ण सोल्यूशन साथे। तो चलो वीडियो ने शुरू करिए। अहीं तमारुं पेपर तमे जोई शको छो, ओरिजिनल छे, 2021-22 नुं छे अने सप्टेम्बर महीनानुं आपेलुं छे, बराबर। अहीं आपणे जोईए विभाग ए छे। विभाग एमां विकल्पो आपेला छे, नीचेनामांथी कयो एक भौतिक फेरफार नथी? तो विकल्पो आपेला छे, एमांथी सी जवाब छे तमारो, प्रवाहीकृत पेट्रोलियम वायु LPGનું દહન, બરાબર। બીજો પ્રશ્ન છે, ઘરની દિવાલ ધોવા માટે ચૂનાનું નિતર્યું પાણી વપરાય છે, તેનું રાસાયણિક સૂત્ર નીચેના પૈકી કયું છે? તો નીચેનામાંથી સાચો જવાબ છે બી, CaOH2, બરાબર। ત્રીજો પ્રશ્ન છે, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય છે? કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવે છે greater than 1, બરાબર। આગળ જોઈએ ચોથો પ્રશ્ન, નીચે દર્શાવેલ વસ્તુઓના સમૂહ વર્ગ પૈકી સમૂહ વર્ગ ફક્ત અવિઘટનીય વસ્તુઓ ધરાવે છે? અવિઘટનીય વસ્તુઓ, બરાબર। તો લાકડું, કાગળ, ચામડું, એ તો વિઘટન છે, બરાબર। પ્લાસ્ટિક, પ્રક્ષાલક અને ઘાસ અને એ પણ વિઘટન છે। પોલિથીન, પ્રક્ષાલક અને PVC એ વિઘટનીય નથી, અને પ્લાસ્ટિક, મેગાલાઇટ અને DDT એ પણ વિઘટનીય નથી, એટલે જવાબ આવશે તમારો ડી, બરાબર। હવે આપણે આગળ જોઈએ વિભાગ બી। વિભાગ બી છે, આમાં તમને પ્રશ્ન 5 છે કે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા સફેદ સંયોજન X આપે છે, સાથે પ્રકાશ ઉત્પન્ન થાય છે। જો સળગતી પટ્ટીને હવે નાઇટ્રોજનના વાતાવરણમાં મૂકવામાં આવે તો તે સળગવાનું ચાલુ રાખે છે અને સંયોજન Y આપે છે। તો તમારે અહીંયા સમીકરણ લખવાના છે, બરાબર। તો અહીંયા X અને Y રાસાયણિક સૂત્રો છે, તો તમે જવાબ એ જોઈ શકો છો। જવાબ એ તમારો આપેલો છે, X MgO અને Y MgN2, બરાબર, Mg3N2, તેને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ કહે છે। અને બીજો જવાબ આપેલો છે, જવાબ તમારો બી છે, MgO સોલિડ પ્લસ H2O લિક્વિડ, બરાબર, અહીં આપેલું છે MgOH2, બરાબર। હવે આપણે જોઈશું છઠ્ઠો પ્રશ્ન, પ્રકાશનું વક્રીભવનાંક એટલે શું અને વક્રીભવનાંકના નિયમો? આ માટે તમારે આગળ જોઈએ, બરાબર। એ પ્રશ્ન છઠ્ઠો આવેલો છે કે પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશના વક્રીભવનના નિયમો। તો પહેલું છે કે જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે માધ્યમોને છૂટી પડતી સપાટીને વાંકું વળે છે અને પ્રકાશના કિરણને વાંકા વળવાની પ્રક્રિયાને પ્રકાશનું વક્રીભવન કહે છે। બીજો છે પ્રકાશના વક્રીભવનના નિયમો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ એ બે માધ્યમોની અંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એ સમતલમાં હોય છે। બીજું છે કે પ્રકાશ આપેલો રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણ સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનું ગુણોત્તર અચળ રહે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 છે, તમે કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપવાના છે। કોઈ પણ બે પદ્ધતિઓ કચરાના નિકાલ માટે સમસ્યા ઓછી કરવાની જે મુજબ તમે જોઈ શકો છો, એક, એક જ વાર ઉપયોગ થઈ શકે તેવી વસ્તુનો ઉપયોગ ઓછો કરીશું, જે વસ્તુનો વારંવાર ઉપયોગ થઈ શકે તેવી વસ્તુનો ઉપયોગ કરીશું। બીજું છે કે કચરાનો નિકાલ કરતાં પહેલાં કચરાને જૈવ વિઘટનીય અને અજૈવ વિઘટનીય કચરામાં અલગ કરીશું, તેથી કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે છે। ત્રીજું છે જૈવ વિઘટનીય કચરાનું વિઘટન કરી ખાતર તરીકે બાયોગેસ માટે ઉપયોગ કરી શકાશે। ચોથું છે ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રિયકરણ કરવું અને વસ્તુઓનું પુનઃચક્રિયકરણ કરી નવી વસ્તુ બનાવી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે। આગળ જોઈએ તેની પદ્ધતિઓના નામ, તો પદ્ધતિઓમાં જે પુનઃઉપયોગિતા એટલે કે રીયુઝ અને પુનઃચક્રિકરણ એટલે કે રિસાયકલ। આગળ જોઈએ આઠમો પ્રશ્ન, વિઘટનના આધારે કચરાના પ્રકારો, બરાબર, તેના બે છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય।
તેમાં છે જૈવ વિઘટનીય કચરો, કે જે કચરાનું જીવાણુ કે અન્ય મૃતોપજીવી દ્વારા વિઘટન થઈને જે સરળ સ્વરૂપમાં ફળવાઈ શકે છે તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે, જેમ કે શાકભાજીનો કચરો। આગળ છે જૈવ અવિઘટનીય કચરો, કે જે કચરાનું જીવાણુ કે અન્ય મૃતોપજીવી દ્વારા વિઘટન ન થઈ શકે તેવા કચરાને અજૈવ વિઘટનીય કચરો કહે છે, જેમ કે પ્લાસ્ટિકનો કચરો, જે વિઘટન પામતો નથી। હવે આપણે જોઈશું વિભાગ સી। વિભાગ સી માં નવમો પ્રશ્ન છે, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આપી સમજાવવાની છે। જ્યારે બે કે તેથી વધુ પ્રક્રિયક સંયોજાને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। જેમ કે કોલસાને હવામાં સળગાવવામાં આવે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ મળે છે, જે એક સંયોગીકરણ પ્રક્રિયા છે। આ તમે પ્રક્રિયા લખી શકો છો, બરાબર, સી પ્લસ ઓ ટુ સીઓ ટુ। આગળ જોઈએ, એચ ટુ અને ઓ ટુ માંથી પાણીનું નિર્માણ પણ સંયોગીકરણની પ્રક્રિયા છે, અહીંયા પ્રક્રિયા લખી શકશો, એચ ટુ પ્લસ ઓ ટુ એસ ટુ એચ ટુ ઓ। આગળ જોઈએ દસમો પ્રશ્ન છે, કે લેન્સનો પાવર કોને કહે છે? લેન્સના પાવરનો એસઆઈ એકમ જણાવો અને લેન્સના પાવરનો લેન્સની કેન્દ્ર લંબાઈ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો। અહીંયા તમારે સૂત્ર લખવાનું છે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તેને મૂળાક્ષર વડી પી વડે દર્શાવવામાં આવે છે, અને કેન્દ્ર લંબાઈ એફ ધરાવતા લેન્સને પાવર પી, બરાબર, તે માટે પી બરાબર વન અપોન એફ। અને બીજું છે કે લેન્સનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, તેને ડાયોપ્ટર એટલે કે તેને મૂળાક્ષરમાં ડી વડે દર્શાવવામાં આવે છે, બરાબર। આગળ જોઈએ પ્રશ્ન નંબર 11, કે નીચે આપેલી આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો। અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ બાજુમાં, આકૃતિમાં તમારે શું શું દર્શાવવાનું છે, કે આકૃતિમાં કઈ રચના દર્શાવેલી છે, આ રચના દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાંથી દૂર થાય છે, આ પૂછે છે તમારે, એટલે તમારે સમજાવવાનું છે। એક, આકૃતિમાં મૂત્રપિંડ નલિકાની રચના આવેલી છે, આ રચના દ્વારા યુરિયા કે યુરિક એસિડનું જેવા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાંથી દૂર થાય છે। બીજું છે કે બાઉમેનની કોથળી અને વાય છે સંગ્રહ નલિકા, જેડ રુધિર કેશિકા ગુચ્છ અને યુ મૂત્રપિંડ ધમનીની શાખા અને વી છે મૂત્રપિંડની શિરા શાખા। આ રીતે તમારે દર્શાવવાનું છે। આગળ જોઈએ એક્સ, ત્રીજું છે, એક્સ એ બાઉમેનની કોથળી છે અને તેનો આકાર કપ જેવો હોય છે, જે ગાળણને એકત્ર કરે છે, એ રીતે પ્રક્રિયા થાય છે, બરાબર। હવે આપણે આગળ જોઈશું વિભાગ ડી। વિભાગ ડીમાં નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે। આ પ્રશ્ન તમારો 4 માર્કનો છે અને લાંબો છે થોડો, એટલે તમારે મુદ્દાઓ પાડીને લખવાનો રહેશે। અહીંયા પહેલો મુદ્દો છે, પ્રશ્ન છે મનુષ્યના પાચનનું વર્ણન, બરાબર, પાચન તંત્રનું તમારે વર્ણન કરવાનું છે। આકૃતિ સાથે તમે દોરી અને તમે વર્ણન કરશો તો પણ ચાલશે। અહીંયા છે, આ ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય છે, તે મુખ ગુહા દાંત જીભ અને લાળ ગ્રંથિઓ ધરાવે છે। દાંત ખોરાકને નાના ટુકડાઓમાં કાપે ચાવે અને દળે છે, લાળ ગ્રંથિ દ્વારા તેમાં લાળ રસનો સ્ત્રાવ કરે છે અને તે જીભ લાળને ખોરાક સાથે ભેળવે છે। બીજું છે કે લાળ એ પાણી જેવું પ્રવાહી છે, તે મુખમાંથી ખોરાકને ભીનો કરે છે અને ભીનો ખોરાક સરળતાથી ગળી શકે છે। ત્રીજું છે કે લાળ રસમાં લાળ રસીય એમાઇલોસ નામનો જે ઉત્સેચક હોય છે, જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરીને માલ્ટોઝમાં ફેરવે છે, આમ સ્ટાર્ચનું પાચન મુખમાંથી થાય છે। આગળ જોઈએ કે ખોરાક ટૂંક સમય માટે જ મુખમાં રહેતો હોવાથી અર્ધપાચિત ખોરાક મુખમાંથી આગળ જાય છે, મુખમાંથી અન્નનળીમાં જાય છે, બરાબર। પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા છે, જે ક્રમ અનુસાર લયબદ્ધ સંકોચન
સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે. બીજું છે કે મુખથી જઠર સુધી અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. જઠર ઉદર પ્રદેશની ડાબી બાજુ આવેલી છે, જે ખોરાકને આવતાની સાથે વિસ્તરણ પામે છે. જઠરમાં ખોરાક 3 કલાક વલોવાય છે. ખોરાકના નાના ટુકડા થઈ અર્ધદહન પ્રણાલીમાં તે ફેરવાય છે. આગળ જોઈએ કે જઠરની દિવાલ 3 નલિકા ગ્રંથિઓમાં ધરાવે છે, જે જઠરનો સ્ત્રાવ કરે છે. બીજું કે જઠર રસમંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રોટીન પાસે ઉત્સેજક જે પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જે શ્લેષ્મ જઠરની દિવાલને પોતાના સ્ત્રાવ અને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનથી રક્ષણ આપે છે. આગળ જોઈએ કે હાઇડ્રોક્લોરિક એસિડ જે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને ખોરાકને જઠર સાથે દાખલ થયેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. એસિડિક માધ્યમમાં ઉત્સેચક પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના નાના અણુઓમાં ફેરવે છે. આમ પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે. આગળ કે જઠરમાંથી ખોરાક થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે, જે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબો માર્ગ છે. તે એક અંગ છે જે ગુંચળાકાર હોવાથી ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ શકે છે. અને એક મસ્ત જીકેનો પ્રશ્ન છે મિત્રો, કે નાના આંતરડાની લંબાઈ મનુષ્યમાં આશરે કેટલી હોય છે? તો નાના આંતરડાની લંબાઈ લગભગ 7 મીટર જેટલી હોય છે એવું માનવામાં આવે છે. નાના આંતરડાની લંબાઈ 7 મીટર લાંબુ હોય છે. તો મિત્રો, મળશું હવે આવતા સામાજિક વિજ્ઞાનના પેપર સાથે. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. અને નીચે આપેલા તમારા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ લિંક આપેલી છે, ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને આ PDF જોઈતી હોય તો માંગી શકો છો. બરાબર, તો મળશું હવે આવતા વિડીયોમાં. જય હિન્દ.